નમસ્કાર ધોરણ 11 વિષય ભારતીય વ્યવસ્થા એકમ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 જેમાં સંયુક્ત હિસ્સાવાળી કંપનીની આપણે ચર્ચા કરતા જેમાં અગાઉના વિડિયોમાં આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીના ફાયદાઓ શું છે જેની આપણે ચર્ચા કરી હતી જેના ફાયદાઓમાં આપણે ટોટલ પ્રકારના 8 ફાયદાઓ જોયા હતા જે આજે 8 ફાયદાઓની ટૂંકમાં આપણે માહિતી મેળવી લઈએ તો પ્રથમ વિશાળ મૂડીભંડોળ તો કે કંપની જે છે પોતાની મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજન કરીને મોટા પ્રમાણમાં જે મૂડીભંડોળ એકત્ર કરી શકે જે શેર ખરીદનારને આપણે શેર હોલ્ડર તરીકે ઓળખી શકીએ અને શેર દ્વારા મતાધિકાર હોવાથી શેર ખરીદનારને એક આકર્ષણ પણ ઊભું કરી શકાય બીજું શેરની સરળ ફેરબદલી એટલે કે માન્ય શેર બજારમાં શેરની લેવેચ એ સરળતાથી થઈ શકતી હોવાથી કંપનીએ સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી નાણાં મેળવી શકે અને જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી પણ શકે જો કે ખાનગી કંપનીના શેર ઉપર પોતે પોતાનો જે છે શું હોય છે નિયંત્રણ હોય છે ત્રીજું સભ્યોની મર્યાદિત જવાબદારી તો શેરની મર્યાદિત જવાબદારીવાળા કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેર પૂરતી કેવી હોય છે મર્યાદિત જેમાં કંપની ફળતા બજાર તો જ કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી એટલે કે પોતાના શેરમાં જે કોઈ કિંમત ચૂકવે એટલા એના પોતે પૈસા જતા હોય નવા એને પોતાની ખાનગી મિલકતમાંથી ચૂકવવાના રહેતા નથી ચોથું અલગ વ્યક્તિત્વનું લાંબુ આયુષ્ય તો કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે સભ્યનું મૃત્યુ નાદાર મગજ અસ્થિર થવાના સંજોગોમાં સભ્યો દ્વારા શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી જો અહીંયા જે છે કંપનીને અલગ વ્યક્તિત્વ કાયદા દ્વારા થતું હોવાથી અહીંયા જે છે કંપની જે છે લાંબુ આયુષ્ય ભોગવે છે એટલે કે લાંબા ગાળા સુધી ચાલે છે જેમાં એના સભ્યોનું મૃત્યુ થાય નાદાર જાય થાય કે અસ્થિર મગજ નો થાય કે શેર ફેરબદલી દ્વારા બીજી કંપનીમાં જાય તો પણ એને કંપનીને એની સાથે કોઈ અસર થતી નથી લેવા દેવા નથી પાંચ વિશાળ કદના લાભ તો કંપની માટે મોટા પાયા પર ઉપર ખરીદી વેચાણના ઉત્પાદન શક્ય બને વિશાળ મૂડીભંડોળ આધુનિક યંત્રો નિષ્ણાતોની સેવા સંશોધન વગેરેના કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મળે છે જેના કારણે કંપનીને આર્થિક વિકાસને એન્જિન તરીકે પણ આપણે ઓળખી શકીએ ત્યારબાદ કાર્યક્ષમ સંચાલન તો નિષ્ણાતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોના કારણે કંપનીનું સંચાલન વ્યવસાય લક્ષી અને કાર્યક્ષમ બને છે કેમ તો કે સંચાલક એમાં વ્યવસાયમાં નિપુણ અને પોતે જે છે કામમાં જે છે વફાદાર હોય છે જેના કારણે પોતે એ કાર્યક્ષમ સંચાલન કરી શકે છે સાતમું લોકશાહી સંચાલન તો સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે મહત્વના જ્યારે નિર્ણયો લેવાના હોય તો એમાં સભ્યોની સામાન્ય સભામાં બહુમતી નો મત લઈને એના નિર્ણયો લેવાતા હોય છે આઠ સમાજ અને રાષ્ટ્ર બંનેને લાભ તો જાહેર જનતા તેમની બચતોનું કંપનીમાં શેર ડિબેન્ચર કે જાહેર થાપણોમાં રોકાણ કરે છે બચતને પ્રોત્સાહન મળે રોકાણ ઉપર તેને ડિવિડન્ડ અને વ્યાજની ચૂકવણી એ આવક મળે છે મોટા પાયા પર ઉત્પાદનના લાભ એ સમાજના લોકોને મળે છે જેમાં રોજગારીની તકોનો વધારો થાય કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ એ સમાજમાં કલા બગીચા શાળા કોલેજ રમતગમતના મેદાન માટે કરે છે ખર્ચે છે કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અને સુવિધાઓ પૂરી પાડે છે કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા એ સરકારને ચૂકવે છે આ રકમ દેશના વિકાસ પાછળ પણ વપરાતી હોવાથી જે છે સમાજ અને રાષ્ટ્ર બંનેને જે છે કંપનીનો લાભ આપણને મળી શકે છે આજે આપણે જે છે એની મર્યાદાઓ બરાબર સંયુક્ત હિસ્સાવાળી કંપનીની મર્યાદાઓ કઈ કઈ છે જેની ચર્ચા વિડીયોમાં આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો પહેલી મર્યાદા છે લાભી અને ખર્ચાળ સ્થાપના લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ તો વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી જટિલ અને ખર્ચાળ છે કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે આ માટે નિષ્ણાતોની સેવા લેવી પડે નિષ્ણાતોએ તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારને નોંધણી માટેની પણ ચૂકવવી પડે છે જો લાંબી અને ખર્ચાળ એટલે કે કંપનીનું જ્યારે પોતે સ્થાપના કરવામાં આવતી હોય ત્યારે સ્થાપના પાછળ ઘણો બધો ખર્ચો થતો હોય ત્યારબાદ લાંબી પ્રક્રિયા પણ બનતી હોય જે લાંબી પ્રક્રિયા એ વૈયક્તિક માલિકી કે
ભાગીદારી પેટી કરતાં વધારે હોય છે, જેમાં એની સ્થાપના વિધિમાં લાંબી જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા કરી શકાય. કંપનીએ સૌ પ્રથમ નોંધણી કરાવતી વખતે એ પ્રમાણપત્રોમાં મહત્વના બે પ્રમાણપત્રો અહીં આવ્યા છે, એક આવેદન પત્ર અને એક નિયમન પત્ર, બરાબર. તો એ બંને તૈયાર કરવા માટે ખાસ કરીને એના રજીસ્ટ્રારને સમક્ષ રજૂ કરવા માટે એ મૂકવા પડે. ત્યારબાદ એને તૈયાર કરવા માટે જે છે નિષ્ણાતોની સેવા લેવી પડે, જે નિષ્ણાતો એ સેવા માટે જે છે વધુ ફી લેતા હોય, ત્યારબાદ રજીસ્ટ્રેશન વખતે એને જે છે અમુક ફી ચૂકવવી પડે છે, ત્યારે જે છે કંપનીની સ્થાપના જે છે થઈ શકતી હોય. ત્યારબાદ બીજું છે ધારાકીય નિયંત્રણ. ધારાકીય નિયંત્રણો તો કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે. નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો કંપની રજીસ્ટ્રારને મોકલવા પડે. સેબી, જેને આપણે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કહીએ, જેની પણ કેટલીક જોગવાઈઓનું એને પાલન કરવું પડે. ધારાકીય નિયંત્રણ એટલે કે કાયદા, તો કે ખાસ કરીને કંપની કાયદાનું જ સર્જન હોવાથી એને કાયદાઓનું જે છે પાલન કરવું પડે છે. જે કાયદાની જોગવાઈઓનું પાલન કરતી વખતે એને જે છે નિયત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો એ કંપની રજીસ્ટ્રારને મોકલવા પડે. ત્યારબાદ સેબીના એ જે છે કેટલીક જોગવાઈઓનું પણ એ કંપનીએ પાલન કરવું પડે, જે સેબીનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. ત્રીજું છે વહીવટી ખર્ચમાં વધારો. વહીવટી ખર્ચમાં વધારો તો નિષ્ણાતોને ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર અને સંશોધનો પાછળ ખર્ચ વગેરેથી કંપનીનો વહીવટી ખર્ચ કેવો થઈ જાય છે, તો કે વધી જાય છે, બરાબર. તો વહીવટી ખર્ચમાં ઊંચો વધારો એ કંપનીનું જે છે મર્યાદા આપણે ગણી શકાય, જેમાં નિષ્ણાતોને ઊંચી ફી આપવી પડે, કારણ કે કંપનીનું સંચાલન કરવા માટે વિશિષ્ટ અને નિષ્ણાત વ્યક્તિઓની જરૂરિયાત પડે. ત્યારબાદ એના જે દસ્તાવેજો બનાવવા માટે પણ નિષ્ણાતોની સેવા મેળવવી પડે, તો ઊંચી ફી આપવી પડે. ત્યારબાદ એના માટેના વિશિષ્ટ અધિકારીઓની જરૂરિયાત પડે, આકર્ષક એને પગાર આપવો પડે, સંશોધનો પાછળ જે છે ઘણો બધો કરોડો રૂપિયા એની પાછળ વાપરવા પડે, જેના કારણે વહીવટી ખર્ચાઓ કંપની માટે જે છે બહુ વધારે હોવાથી પણ એની મર્યાદા ગણી શકાય. ચાર, આપખુદશાહી વહીવટ. આપખુદશાહી વહીવટ તો સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેરદીઠ મતાધિકાર હોવાના કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રીતિ સંચાલન પર કાબુ મેળવે છે અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરતા હોય તો આપખુદશાહી વહીવટ. એટલે કે સભ્યો જે કાયદા દ્વારા બધા હકો આપવામાં આવ્યા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની સત્તા ભોગવે છે. જો અહીંયા તો કે કંપની શેરમાં જે છે એ પોતે મોટા પ્રમાણમાં પોતાનો હિસ્સો આપી શેરમાં જે છે પોતે પ્રભુત્વ મેળવવાના કારણે સંચાલન ઉપર પૂરેપૂરું એનું કાબુ હોય છે, જેના કારણે પોતાની ઈચ્છાથી જે છે કંપનીમાં એના અમલ કરવા દે છે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ખાસ કરીને ઉપયોગ કરતા હોય, જેના કારણે આપખુદશાહી વહીવટ તરીકે આપણે ઓળખી શકીએ. પાંચમું છે રહસ્યની જાળવણીમાં મુશ્કેલી. નિર્ણયોમાં
સભા બોલાવવી પડે. સભા બોલાવતા પહેલા સભ્યોને નિશ્ચિત દિવસો પહેલા સભ્ય સભાની નોટિસ પણ મોકલવી પડે. સભામાં ઠરાવ પસાર કરવો પડે. આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણયો લેવામાં શું થાય છે તો કે વિલંબ. બરાબર. તો કંપની બહુમતીથી નિર્ણયો લેતી હોવાથી નીતિ વિષયક જ્યારે પણ નિર્ણયો લેવાના હોય ત્યારે સભ્યોની સંમતિ લેવી જરૂરી છે. જેના માટે આ સભ્યોની સભા બોલાવવી પડે. જે સભા બોલાવવા માટે સભ્યોને નિશ્ચિત દિવસો પહેલા એને નોટિસ આપવી પડે અને આ ઠરાવ પસાર કરવો પડે. આ બધામાં જે છે બહુ બધો સમય વ્યય થતો હોવાથી નીતિ વિષયક નિર્ણયોમાં જે છે શું થતું હોય છે તો કે વિલંબ થતો હોય છે, મોડું થતું હોય છે. સાતમો મુદ્દો ઓછી પરિવર્તનશીલતા. તો વૈયક્તિક માલિકી અને ભાગીદારી કરતા કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ઓછું. મહત્વના ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પણ પરવાનગી મેળવવી પડે. જો કંપની એ મોટા પાયા પર ચાલતું ઉત્પાદન કરે છે, મોટા ખર્ચાઓ કરે છે, મોટી મોટી ભંડોળ એકત્ર કરતું હોવાથી એ જે છે વૈયક્તિક માલિકી અને ભાગીદારી કરતા કંપનીનું સ્વરૂપ જે છે પરિવર્તનશીલતાનું તત્વ શું ધરાવે છે, ઓછું ધરાવે. એટલે પોતે પોતાના ધંધામાં એ બદલાવ લાવી શકતો નથી, પરિવર્તન લાવી શકતું નથી. અને એના માટે મહત્વના ફેરફારો માટે ખાસ કરીને સામાન્ય સભામાં ઠરાવ પણ પસાર કરવા પડે. ત્યારબાદ ક્યારેક એવું પણ બની શકે કે એના માટે એને કેન્દ્ર સરકાર કે અદાલતની પણ પરવાનગી એટલે કે મંજૂરી મેળવવી પડે. અને પછી જે છે પોતાની કંપનીમાં પોતે ચેન્જ એટલે કે પરિવર્તન કરી શકતું હોય. આઠમું સત્તા ખોરીને ઉત્તેજન. સત્તાખોરીને ઉત્તેજન. તો સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સત્તાખોરી ઉત્તેજે છે. શેરમાં થતી સત્તાખોરી નાના રોકાણકારોના આર્થિક હિતને શું કરે છે, નુકસાન પહોંચાડે છે. જો સંચાલકો તો કે કંપનીની ખાનગી માહિતીથી એ વાકેફ છે, જેના કારણે પોતે શેર બજારમાં કૃત્રિમ ફેરફારો કરે, પોતાને તારે તેવો જે છે આખે આખો બદલાવ કરી નાખે અને એના કારણે સટ્ટો જે છે પોતે રમાડે છે, જેથી શેરમાં થતી સત્તાખોરી નાના રોકાણકારોને આર્થિક હિતને એટલે કે નુકસાન પહોંચાડતી હોય છે. આમ સત્તાખોરીને ઉત્તેજન જે કંપનીનું જે છે ખાસ કરીને મર્યાદાવાળું તત્વ આપણે ગણી શકીએ. નવમું છે સમાજને ગેરફાયદા. સમાજને ગેરફાયદા. તો કામદારોની હડતાલ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે, માનવી કરતા મૂડીને મહત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે, જેથી સમાજમાં આવક અને સંપત્તિને સમાન વહેંચણી થાય. જો સમાજનો ગેરફાયદો કઈ રીતે, તો કે જ્યારે કામદારોની હડતાલ થાય ત્યારે ધંધો બંધ થઈ જાય, જેના કારણે આવક આવતી બંધ થઈ જાય છે. ત્યારબાદ માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ થાય, તો એનો જે છે પરિણામ પણ સમાજે ભોગવવું પડે. માનવી કરતા અહીંયા જે છે મૂડીને મહત્વ વધારે હોવાથી ઇજારાશાહીના દૂષણો એટલે કે પોતાનું પ્રભુત્વ આખા બજાર ઉપર જે છે ટકાવી શકતી હોય છે કંપની, અને એના કારણે સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી એટલે કે ઓછા લોકો પાસે મોટા ભાગની આવકનો ભાગ રહે છે, જ્યારે વધુ લોકો પાસે આવકનો સાવ નાનો ભાગ વધે જતો હોય છે. આમ આવકની અસમાન વહેંચણી જે પણ એક સમાજ માટે દૂષણ આપણે ગણી શકાય, ગેરફાયદો ગણી શકાય. આમ નવ પ્રકારના ખાસ કરીને એ સંયુક્ત હિસ્સાવાળા કંપનીના એ મર્યાદાઓ આપણે ગણી શકીએ, જેમ લાંબી અને ખર્ચા સ્થાપના વિધિ, બે ધારાકીય નિયંત્રણો, ત્રણ વહીવટી ખર્ચમાં વધારો, ચાર આખો શાહી વહીવટ, પાંચ રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી, છ નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ, સાત ઓછી પરિવર્તનશીલતા, આઠ સત્તા કરીને ઉત્તેજન અને નવ સમાજને ગેરફાયદા આપણે ગણાવી શકીએ. જેમાં આપણે મર્યાદાઓમાં લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ કેમ કીધી, તો કે ખાસ કરીને વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં જે છે એ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા ગણી શકાય, જેમાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદન પત્ર, નિયમન પત્ર જેવા દસ્તાવેજો કરવા પડે, કંપની રજિસ્ટ્રાર સમક્ષ એને રજૂ કરવા પડે, નિષ્ણાતોની સેવા લેવી પડે, જે સેવા માટે ઊંચી ફી પણ આપવી પડે, અને નોંધણી કરતી વખતે એને પણ ફી ચૂકવવી પડે, જેના કારણે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ ગણી શકાય. ધારાકીય નિયંત્રણો, તો કંપની જે છે એ કાયદાનું સર્જન હોય કે એના કાયદાનું એને પાલન કરવું પડે, ત્યારબાદ સેબીના નીતિ નિયમોનું પણ જે છે એને પાલન કરવું પડે, જેના કારણે નિયમિત સમયે પત્રકો અહેવાલો અને હિસાબો રજિસ્ટ્રારને મોકલવા પડે છે. વહી
વહીવટી ખર્ચમાં વધારો તો એમાં નિષ્ણાતોને ઊંચી ફી વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર સંશોધનો પાછળ ખર્ચ વગેરેથી કંપનીનો વહીવટી ખર્ચ વધી જતો હોય રહસ્યની જાળવણીમાં મુશ્કેલી તો કે ખાસ કરીને કંપનીને તેના હિસાબો એ ફરજિયાત ઓડિટ કરાવી સભ્યો તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો ડિબેન્ચર પરત બોનસ શેરને લગતી બાબતો જે પણ તે કરવી પડતી હોય તે રહસ્યની જાળવણી રહેતી નથી આપકો ચાહી વહીવટ તો સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં હોવા છતાં કંપનીમાં માત્ર નામની જ સત્તા એ ભોગવે છે શેરની મતાધિકારોના કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર શું મેળવે છે કાબુ જેના કારણે પોતાની ઈચ્છાથી આખી કંપનીનો જે છે વહીવટ કરતા હોય છે કંપનીના નાણાં મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે પણ એ ઉપયોગ કરતા હોય ત્યારબાદ તો કે નીતિવિષયક નિર્ણયોમાં વિલંબ તો કે નીતિવિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે આ માટે સભ્યોની સભા બોલાવવી પડે સભા બોલાવતા પહેલા સભ્યોને નિશ્ચિત દિવસો પહેલા સભાની નોટિસ આપવી પડે સભામાં ઠરાવ પસાર કરવો પડે આ માટે સમય બહુ વ્યય થતો હોવાથી નીતિવિષયક નિર્ણયોમાં વિલંબ આપણે ગણી શકીએ ઓછી પરિવર્તનશીલતા તો કે વૈયક્તિક માલિક અને ભાગીદારી કરતા કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ઓછું હોય છે મહત્વના ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી અને મંજૂરી પણ લેવી પડતી હોય છે સત્તા કરીને ઉત્તેજન તો સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોવાના કારણે શેર બજારમાં કૃત્રિમ ફેરફારો એ સર્જીને સત્તા કરીને ઉત્તેજે છે શેરમાં થતી સત્તા કરી નાના નાના રોકાણકારોના આર્થિક હિતને શું કરતું હોય નુકસાન અને છેલ્લો મુદ્દો સમાજને ગેરફાયદો તો કે એમાં કામદારોની હડતાલ માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે માનવી કરતા મૂડીને મહત્વ વધારે હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે છે આમ સમાજમાં આવક અને જે છે સંપત્તિનો અસમાન વહેંચણી થવાથી પણ એ સમાજને એના જે છે એ ગેરફાયદાઓ ભોગવવા પડતા હોય છે આમ નવ પ્રકારના જે છે મર્યાદાઓથી આપણે વાકેફ થયા આગળના વિડીયોમાં નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ફરી વાત મળીશું.